અત્યારના છોકરા નિહાળ્યા જાય ભાઈ એને બસ લઈ લઈ જાય મૂકી જાય આપણને બાંધ દાદા કાખમાં નાખી નિહાળ મૂકી જતા સાહેબ ને કઈ ના આવતા બે ત્રણ ધબા મારજો હે પણ માની લો કોક ને આપડે ધબો મારી બે ચાર જણા થયા હોય કોરે બેઠેલા હોય અને એના ખોળામાં કરીને માથે હાડલો ઓઢી લઈને એટલે એક એક ફિલિંગ તો અંદર થી આવતું જો હવે કોઈના બાપ ની તાકાત નથી મેં માનો 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 હાડલો ઓઢી લીધો વાળ વાકો ન કરી એટલું અંદર ફિલિંગ આવતું ભાઈ

કણો એ વધે મતુ ભાઈ હો એટલે ઈશ્વરે કૃપા કરી છે કે એનો મતલબ એવો થોડો છે કે આપણા સંસ્કારો પરંપરાઓ મૂકતા જાય એક સમય એવો હતો કે દાદા ગામમાંથી મહેમાનને બાવડા પકડી લેવા ને દિલ્હીમાં પગ મૂકે આખું ચાર થઈ જતી ને છોકરાની ને દાદાની તો છોકરાને ખબર પડી જતી દાદો એમ જ કહે પાણી કળશા ભર લેવાનું અને અત્યારે જ કદાચ બાપ આઠ વાગે ગયો હોય ને સવાર આઠ વાગે હાજા આઠ વાગે આવે ટિફિનનું ડબલું લઈને બિશરી ને મમ્મી કે બેટા ચિન્ટુ હં તાર પપ્પા આવા પાણી ભર દે એ નઈ છે ભરી લે હે કર મોટું હું લે ખબર પેપી હું કર્યું આમાં તમે હોલારી નાખતા આપણને એ તમે જોવો તો ખરા અત્યારે પછી રૂપિયા નો આઈસ્ક્રીમ નો કોણ ખાય ઘડીક ટાઢું બોળ લાગે હું હતું આપણા વખતમાં માં સુવિધા નામે કઈ નતું પાંચસો પાંચ વાપર્યું બે હજાર ની નોટે વાપરી પણ આપણે જે હતકમાં મોટા છે ને તે જો ઠંડુ નું ઠંડુ રહેતું ગરમ નું ગરમ ન રહેતું પાછું એને રાખવું પડતું નિહાળે થયે ને દફતરનો ઘા કરીને એટલે બા એમ કે મારા દીકરા વાળીએ ત્યાં તરીકે પાણી સા દી આઈન લામ ખંભો હું હું નહીં જાઉ તો એ આમ આઠાના આમ ગૂંજવામાં કાઢીને કે જા મારા દીકરો લઈએ જાતું છે ને ભાગ લેતા જા તો ભાગ લઈ આવીને આવીને ત્યાં બા સરસ બધાનો સા તૈયાર કરી મૂક્યો એક પતરાનો ડબલું હોય અંદર દેતવા હોય એની ઉપર કળશું અંદર સા માથે પિત્તળની ઢાંકણી એક હાથમાં તમને કોઈ સાનું ડબલું એને જે પસા પૈસાનો જે આપણે ભાગ લેતા ને હું લેતા ખબર ગુલ્ફી જેમના જેમના એલે દઈ ને ખબર પડી જાય ફલાણા ભાઈ ને સાધ સુગંધ આવતી બાના પ્રેમ હતો એટલું જ્યાં વાળી નો શેઠો સડો સુહી સુહી દામા પીર ભાલો કર દેતા બટકું ન ભરતા કારણ ભાગમાં કઈ હતું નહી ભાઈ હા સુવિધા મોટા છે આપણે તમે વિચાર તો કરો નકર અમારે ગભા ને સાહેબ એવું કીધું ઉભો થાય ગભા ફલાણા ફલાણા અહીંયા મારે જમવા જાવું છે હું તને એક પ્રશ્ન કરું એક જવાબ આવડે તો તારે સીધું ઘેરે જવાનું ગભો કે મારે ઉતાવળે જ છે હું બોલો એ કે આ બે બાય ત્રણ નું ટેબલ છે એમાં એક ખૂણે એક ઈંડું મૂકું ને બીજે ખૂણે બીજું ઈંડું મૂકું કેટલા ઈંડા થાય બોલ મુરઘી નું કામ તમે હું કામ કરો હા રોકડો જવાબ એને ખબર જ ન પડે કે આપણે શું કરવું એમ સામે વાળાને હેંગ કરી નાખે તો સાહેબ આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ત્રણ પ્રકારના ભોજન સાત્વિક તામસી અને રાજસી સાત્વિકમાં દાલભાત શાક રોટલી આવે તામસીમાં લહન ડુંગળી આવે અને રાજસી ભોજનમાં મઠો લાડવા આજ અમને નિલેશભાઈ ખવરાય ભાઈ ગઝબનો ઓ હા ર ને પૂરી ને એની વાત જ જવા દ્યો ક્રિષ્ના પાન હા સીઝન વગરનો રહ કેરીનો એટલે મજા આવી આ ઘટના એ કહેવાનો મારો મિનિંગ રાશિ ભોજનમાં સુરમાના લાડવાની એવું આવે છે માસ્તર સાહેબ બધાય લાડવા ખાય ખાય બપોર વસાડા ઢોઢ ટકા કે ખાઈને આવેલા અને રાશિ ભોજન જેણે જેણે લીધું હોય ને એને ને એમ કહીને એ ભાઈ પાંચ ગાઢ આમ નાખી દો ભલે રી ને એવું કોઈક લાંબો થાય ભાઈ એમ જ બહુ સડે એ સાહેબ રાશી ભોજન ખાઈને આવેલા ને એ દોઢક વાગે એ નિહાળમાં છોકરાઓને કહી દીધું ચાલો એક થી પાંચ પાઠ લખવા મળો છોકરાઓ બધા પાંચમાં છઠ્ઠા ધોરણના છોકરાઓને શું ખબર પડે એ બધા લખતા હતા ને સાહેબને ને જરીક આમ ઝીણી ઝીણી નીંદર આવી ગઈ તે એ પણ હાથે ઘરોનું છોકરું બિચારાને ખબર શું પડે સાહેબ પણ આવ્યો

મા શારદા પાસેથી જ્ઞાન લેવા ગયો તો તે એ જ્ઞાન નું શું કરો એ તમને આપો માય ગુ ભેળો કરો આમાં તમારો જ કઈ નઈ ને એ સાહેબ સાહેબ એક લાખ મૂકી દીધું બે જાલા ખોટા લવંગ કરતો ખબર નઈ કેમ પાંચ દી પછી ઈ સોકરો બિશરો કે ગોણો થયો હોય છે ખીર ને ઈ લાપસી ને ઉ દાય ખાઈ આવેલો રાજજી ભોજન સોકરો બિશરો એને હું ખબર ઈ ખાઈ ને

ગઝબ ના હોય અમુક અમુક છોકરા એક છોકરો જો એક ચાર થી પાંચ વર્ષ નું છોકરું રોતું હોય તો રોડું લાગે શું કે ભરી ના પડે તો વધારે રોવ રહી હુકામ આપણને વાલું વાલું લાગતું આગળ એ ઓલા પૈસા વીણતો તો લાંબા વાળ વાળું કેવું હતું જોયું એમ થાય કે આફડું તેડી બે ત્રણ બકા ભલ લઈ હાસી ને લે કેવા શોખા કેટલા પેલા ના આપણે આ યાદ કરો વી વર પેલા હું હતા આપણે એ ભાઈ ખાખી ચડી વ્હાઈટ શર્ટ

મેળા કાળા માં એને એવું લખું મહાભારત કોણે લખું મને મહાભારત કોને લખું એક લાભો ચડાવી દીધો મારી નજર અમે એક તો તમે લખો છો અમને હું ગમે તૂટે ચડાવો છો ગણો મૂકતો ખરેખર યાર છોકરા એટલે વાત દવા મેસાણા અમારો પ્રોગ્રામ હતો પ્રોગ્રામ પતી ગયો ને 4 વાગ્યે સ્ટેજ ઉપર થી નીચે ઉતરા એટલે એક છોકરો મારી પાસે આને કે માન કે હે તેજભાઈ તમને એક વાત મારખી આવી હું માન કે તમે પતિ પત્ની જોક્સ સુન લેવાન કરો તમારા પાસે બીજો કોઈ જોક્સ ન જ મેક છે ને માન કે તો પતિ પત્ની ને હું લેવાન કરો મે 20 20 વર્ષ વ્યા જાય ભાઈ ભાઈ કદાઈશ નઈ બોલે 15 વર્ષ વ્યા જાય બાપ દીકરો કદાઈશ નઈ બોલે 10 વર્ષ વ્યા જાય હાહુ વહુ કદાઈશ નઈ બોલે પણ પતિ અને પત્ની આ બે જ નકતા પાત્ર રેવા હવાર બાધે હાંજે ભેડા લઈ જવો કઢી ખાતા જઈ ગઈ સસ્તું સમાધાન કર ના એટલે કેવું પડે મન કે તો પતિ પત્ની તફાવત હું મેં ભાઈ એ મને નથી ખબર મન કે ભાઈ ગમે તમે મને આપો મે દહ રૂપિયા ની બોલ પેલ લે ને એ ઉપર નું ખોખું હોય ને પતિ કહેવાય અંદર ની રિફિલ હોય ને પત્ની કહેવાય તો સંસાર સરખો ચાલે મન કે જવા તો મારે પાંચ રે વાંધો ભાઈ મેં કા મન કે ભાઈ એક એક ખોખા ચાર ચાર રિફિલ હોય હોય મેં કીધું આવડા માર ખવડાવ આપણે આપણને નીકળો અહીંથી ગજબ નામુક છોકરા છે પરસો વળવી દે અત્યારના છોકરા એટલે કે જેવી તેવી નહીં ભાઈ ગજબ એમ પણ એક છે આપણે જ્યારે આંગળી પકડતા આપણને બાન દાદા મંદિરે લઈ જતા ત્યારે આપણને રાધે રાધે કરતા પહેલા એને શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ કરતા પહેલા એને શીખવાડ્યું નમન કરતા ને પગે લાગતા એને શીખવાડ્યું અને અત્યારની માવડીઓ કેવું કરે છોકરું ન રહેતું ને એટલે ટીવીનું રિમોટ અને મોબાઈલનું ડબલું પકડાઈ દે અરે મારી માં એને ક્યારેક સમય આવશે ને તો એને ક્યારેક હારા મંદિરે લઈ જાઓ તમને તમે એને અને ક્યારેક તમારો સમય આવે છે ને તમારું બાવડું ક્યારેક એ મંદિરે લઈ જાય ને એ તમને રાધે રાધે કરતા તે દિવસે એમ બા પગે લાગો અમુક અમુક ઓવર જ માવડી નું ઓવર રિયક બુલંદી વાત ન સાંભળાય ને ત્યાં સુધી મજા ન આવે દોઢ ફૂટનું પેપલા ગેલનું હોય ઓલું સીટું હાલી ન હોકતું હોય પાંચ જણા હોય ને ઘરમાં એ એકલો ઓયલો તેડાતા આ મૂકે આ મુકે તોડાતા હાલતા કીધી શીખે એને હેઠું રેઢું મૂકો ભાઈ અમુક અમુક ને બિચારા આઠ વાગે ટિફિન નું ડબલું લઈને બી આજે હાજર તમને કોઈ ગામને ગોળીઓ પાતા પાતા ઘેરે આવે અને આમ બે ડોલ દબાવ દરવાજો ખુલે હામાં ભોળે ભવાની માં ભોળે ભવાની હા અને એ પછી જેને આખો દીની વાત આમ આમ ઓલો ઉમરે ઊભે હો ઠાકો પાયકો હાવ મોટું આવી રીતે હું છે બોલ પણ હું પણ વાત જ કઈક એવી છે નઈ પણ હું પણ વાત છે એવી આપણું આપણો ચિંટુ છે ને આજે પપ્પા આપેલો થી માણાના પેટ નો છે જ ન બોલે હે બકરીનું બચું બે બે કરે કુતરાનું બચ્ચું બચું વાવ વાવ કરે તો માણાના પેટ નો આજ ને કાલે બોલતા જી ગયા ભાઈ પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય તમારો દીકરો કે દીકરી દીકરી ઈ ગીતાજીના શ્લોક પટન કરતો થઈ જાય તમારા માવતરના પગ ચાપતો થઈ જાય સંતોને પાણી ભરતો તમારે પાણી ભરતો થઈ જાય ને તમારા અડધા બોલ પૂરા પૂરતો થઈ જાય ને ઓવર કે આપણે શીખવાડ્યું નતું આવ્યું ક્યાંથી નકર અમુક અમુક આપણી ઘેર મહેમાન આવે સોફો આપડો પંખો આપડો શાહ આપણી પીવે આપણા છોકરા અણીયું કાઢે તમારા છોકરાને ઇંગ્લિશની પોયમ આવડે છે અમાર પ્રાથમિક શાળામાં દેશી ધ્રોબો છે પૂછી ગયો હું આવડે હું નહીં એને ખબર ભાઈ સાહેબ ભણાવતા છે અમારી ચીટું ને તમે ગમે એટલું એટલું ઇંગ્લિશ પાવરફુલ છે નીતિશભાઈ ન પૂછો વાત એટલું ઇંગ્લિશ પાવરફુલ છે ન પૂછો વાત કે એને ગમે તેવું તમે મોબાઈલ આપો ને એ નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો મેં ધીરી ખેવી નહીં ત્રી વર નો થવા દે ને તને ડિલેટ ન ના દે અંબારી શાંતિ રાખ પણ અમુક વસ્તુમાં ભાઈ ઉતાવળે જ એટલી માણાને એમાં એટલી બધી ઉતાવળ શું કરવાની